ભરૂચ જંબુસર ચોકડી વિસ્તારમાં મસ મોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડે છે. અવારનવાર તંત્રમાં રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે. શહેરીજનો ખાડામાં અને તંત્ર નિંદ્રામાં જોવા મળ્યું હતું. ભરૂચ દહેજ વચ્ચે દોડતા હજારો વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન રોડ ઉપર ઠેર ઠેર પડેલા ખાડાઓ લાગી રહ્યા છે. શહેરના નંદેલાઓ ફ્લાયઓવર બ્રિજથી લઈ બાયપાસ ચોકડી ફ્લાયઓવર બ્રિજ સાથે જંબુસર ચોકડી વિસ્તાર મસ મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જાણવા મળ્યા મુજબ સ્થાનિકોએ અવારનવાર તંત્રને જાણ કર્યા છતાં દેખાવ પૂરતી કામગીરી કરી તંત્ર સંતોષ માણ્યો હતો. જોકે ફરીથી વરસાદી માહોલમાં આ વિસ્તારોની સ્થિતિ દયનીય બની છે, જેના કારણે માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકા વિસ્તારમાં આવેલા કેટલાક વોર્ડમાં વરસાદી મોસમના કારણે મસ મોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે, જેના લીધે લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો વાહન ચાલકો અને સ્થાનિક લોકો ડાન્સિંગ કરાવતા રસ્તાઓના કારણે તંત્ર પાસે વહેલામાં વહેલી તકે આ પ્રકારના ડાન્સિંગ રસ્તાઓમાંથી છુટકારો અપાવે તેવા પ્રકારની માંગ ઉચ્ચારી રહ્યા છે. તમે આ બાયપાસ વિસ્તારની હાલત જોઈ શકો છો, અત્યંત બિસ્માર હાલતમાં છે. આ પાછળ પાંચ પાંચ ફૂટ ઊંડા ખાડાઓ પડી ગયેલા છે. ભરૂચ શહેરનું મુખ્ય પ્રવેશદ્વાર કે ચાર તાલુકાને લગતું પ્રવેશદ્વાર છે. આમોદ તાલુકો, જંબુસર તાલુકો, વાગરા તાલુકો, દહેજ ઇન્ડસ્ટ્રીયલ ઝોન, પટેલ વેલફેર હોસ્પિટલ, શાક માર્કેટ, ભલે મોટી મોટી સંસ્થાઓ છે, પરંતુ આ ઝાડા ચામડીના અધિકારીઓને આ વિસ્તાર દેખાતો નથી. શું આ વિસ્તાર પછી ઓળવાયું વર્તન થઈ રહ્યું છે? ગઈકાલે મેં પીડબ્લ્યુડીના અધિકારી અને જીએમડીઆરટીસીના પટેલ સાહેબને, નરેન્દ્ર પટેલને વાત કરી કે સાહેબ આ વિસ્તારમાં તમે હાલત જુઓ, કોઈ આકસ્મિક મોટો બનાવ ઘટના બને નહીં તો અહીંયાથી ગાડી પસાર ન થાય. કેમ આ વિસ્તાર છે ઓળવાયું વર્તન થઈ રહ્યું છે? આટલા આટલા ભયંકર રસ્તાઓ ખરાબ છે એમ તમે બોલો કે સ્વચ્છ ભારત સ્વચ્છ ક્યાં છે સ્વચ્છતા? આ તમે જુઓ અહીંયા વિસ્તારની નળગાકાર પરિસ્થિતિ મેં ગલી દીધું. મમ્મટવાડી બાયપાસ સુધી એટલી ભયાનક પરિસ્થિતિ છે કે રિક્ષાને આવવું હોય તો રિક્ષાને આવી શકે. એટલે અમે આ પ્રશાસનને અપીલ કરીએ અને અમે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આજે તમને ચેતવણી આપીએ કે હવે પછી ઇન્ટરવ્યુ નહીં, સીધું આ વિસ્તારના લોકો એક્શન લેશે અને આ વિસ્તારના તમામ ચોકડીના વિસ્તારો રોડો અમે બંધ કરી દઈશું. હવે અમે તમે પ્રશાસનની માંગણી છે, અમારી એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે બે દિવસમાં જો આ કામ નહીં થાય તો અગાઉનો દિવસ અમારો પવિત્ર ઈદનો દિવસ આવે એ પહેલાં આ કામ થવું જોઈએ. જો નહીં થાય તો ચોક્કસ અમે આ વિસ્તારના લોકો આખો વિસ્તાર બંધ કરાવી દઈશું.